છેલ્લા 50-એક વર્ષથી હું શબ્દ સાથે જોડાયેલો છું. શબ્દ સાથે છું એટલે પત્રકારત્વ સાથે છું અને સાહિત્ય સાથે છું. પુસ્તક એ મારી પ્રિય વસ્તુ છે, એને વસ્તુ નહીં કહું પણ એ એક આત્મા છે. એટલા માટે કે દુનિયામાં સર્વનાશ થાય, પ્રલય થાય ત્યાં સુધી પુસ્તક રહેવાનું છે, પુસ્તકનો શબ્દ રહેવાનો છે. પુસ્તક અલગ અલગ સ્વરૂપે રહેશે, માત્ર આજનું સ્વરૂપ છે એવું પણ નહીં. અને આવા સંજોગોમાં અમદાવાદમાં, કે જે અમદાવાદમાં ચોપડાઓનું પૂજન વધારે થાય છે, ચોપડીઓ વિશે બહુ કંઈ ઈચ્છા હોતી નથી લોકોને એવું કહેવામાં આવે છે, એવી પરિસ્થિતિમાં અમદાવાદ કોર્પોરેશન 6-6 વર્ષથી પુસ્તક મેળાનું આયોજન કરે છે. અને હું જોઉં છું કે આ પુસ્તક મેળાના આયોજનમાં અનેક રીતે લોકો આવે છે. એ ઠીક છે કે વેચાણ કેટલું થતું હશે એ બધા આંકડાઓ તો બહાર પછી આવશે, પણ પુસ્તકો વાંચે છે, પુસ્તક પ્રેમી પ્રજા થવા માંડી છે. અને પુસ્તક પ્રેમી પ્રજા થઈ છે એનો અર્થ એ છે કે અમદાવાદની પ્રજા સંસ્કૃતિ પ્રેમી થઈ ગઈ છે, અને સાંસ્કૃતિક રીતેનો પ્રેમ વ્યક્ત કરવા માટે પુસ્તક સુધી પહોંચવું એ જે આખી પ્રક્રિયા શરૂ થઈ છે એ અમદાવાદ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. બીજી વાત એક થઈ છે કે પુસ્તક વેચાણ ઉપરાંત જુદા જુદા કાર્યક્રમો આપ રાખો છો. આ કાર્યક્રમોમાં હાસ્ય હોય છે, વ્યંગ્ય હોય છે, ગઝલ હોય છે, કવિતા હોય છે, લોક સાહિત્ય હોય છે, અને સાહિત્ય અને પત્રકારત્વ જેવા ગંભીર વિષયો પણ એમાં સામેલ કરો છો. તો આ પણ મોટી ચીજ છે કે લોક શિક્ષણ માટે અને લોકોને સાહિત્ય સાથે વધારે અનુબંધિત કરવા માટે જે પ્રયાસો થાય છે એ ખૂબ જ સ્તુત્ય છે અને ખૂબ ખૂબ અભિનંદનને લાયક છે. આ યાત્રા આગળ વધવી જોઈએ, વધારે સારી રીતે વધવી જોઈએ, વધારે બુક સ્ટોલ્સ એમાં આવવા જોઈએ, વધારે સારા આખી દેશના પુસ્તકો આવવા જોઈએ. આપણી પાસે કલકત્તા અને જયપુરના ફેસ્ટિવલ્સના ઉદાહરણો છે કે તમામ પ્રકારના પુસ્તકો હોય છે. ગુજરાતમાં પણ એવી શરૂઆત થાય જે છે એમાં ઉમેરાય તો મને લાગે છે કે એક મોટી ઐતિહાસિક ઘટના બનશે. ને પુસ્તકોની દુનિયા તો અદ્ભુત છે, એમાં કોઈ એક પુસ્તક જ આપણને પસંદ થવું જોઈએ એવું નથી, પણ હું મહાભારતને પસંદ કરું છું. અને મહાભારત એટલા માટે પસંદ કરું છું કે આખી દુનિયાના તમામ સમાજના તમામ પ્રતિનિધિઓ હોય, તમામ વ્યક્તિત્વ હોય એનો એમાં ઉમેરો થાય છે. એમાં તમામ પ્રકારની લાગણીઓનો પણ અનુભવ છે, યુદ્ધ છે, પ્રેમ છે, ધિક્કાર છે, હિંસા છે, ફિલસૂફી છે, બધું જ છે. એટલા કારણે મહાભારતને આખી દુનિયાના સર્વશ્રેષ્ઠ ગ્રંથ તરીકે હું પસંદ કરું છું. નવી પેઢીએ ગંભીર પુસ્તકો વાંચવા જોઈએ. કારણ એ છે કે આવનારા દિવસોમાં જે પડકારો આખી દુનિયામાં આવવાના છે એ યુદ્ધના છે, ઉન્માદના છે, લોકશાહીના છે, સમાજ પરિવર્તનના છે, ગરીબીના છે, ભૂખમરાના છે, હિજરતોના છે. આવા સંજોગોમાં જો આપણો વાચક, નવો વાચક, એ શબ્દને ગંભીરતાપૂર્વક નહીં લે અને ખાલી મનોરંજનનો શબ્દ વાપરશે તો એનાથી એ સમાજ નષ્ટ થવાનો આરો આવે. સમાજને જો દ્રઢ થવું હોય તો એણે પોતાના શબ્દ, જે જીવંત શબ્દ છે, પ્રાણમાન શબ્દ છે, એ પ્રાણમાન શબ્દની સાથે જોડાયેલા પુસ્તકોનું લેખન અને વાંચન એ બંને કરવું પડશે.